વલસાડ શાકભાજીના વેપારીઓનો વલસાડ પાલિકામાં મોરચો મંડાયો. વલસાડ શાકભાજીના વેપારીઓ દ્વારા આજ રોજ વલસાડ નગરપાલિકા કચેરી પર શાકભાજીની લારીઓ લાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે બાબતે શાકભાજી માર્કેટના વેપારી અને પાલિકા માજી પ્રમુખ રાજુ મરચાના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી વલસાડ નગરપાલિકાને વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તેમની રજૂઆત સાંભળવામાં આવતી નથી. તેમની રજૂઆત મુજબ વલસાડ શહેરમાં આવેલ અનેક વિસ્તારમાં સરદારજી વેપારી દ્વારા શાકભાજીના લારીઓ લગાવી મુદ્દલ ભાવે શાકભાજી વેચતા હોય, જેના લીધે વર્ષો જૂની વલસાડની શાકભાજી માર્કેટમાં ગ્રાહકોનું પ્રમાણ ઓછું જોવા મળે છે, જેના લીધે શાકભાજી માર્કેટના વેપારીઓને રોજિંદા લાખો રૂપિયાનું નુકસાન જોવા મળે છે. ત્યારે વલસાડ નગરપાલિકા પ્રમુખ આ તરફ ધ્યાન આપી આવા સરદારજી વેપારી સમક્ષ કાયદાકીય પગલાં ભરે નહીં તો શાકભાજી માર્કેટના વેપારીઓ વલસાડના આઝાદ ચોક ટાવર પર કાલથી શાકભાજીના પાથરણા નાખી જાહેર માર્ગ પર શાકભાજી વેચવા બેસી જવાની ચીમકી આપી હતી. બ્યુરો રિપોર્ટ, satyadee.com, વલસાડ. ખાંતિભાઈ કોપી પછી આંડા નથી. પ્રમુખ ને ઉપર નહી મળે કાટો એને ખુલ્લો. અમને પોલીસ બાજુ ધંધો કરાવે એટલે હવે પોલીસ ને બી અરજી આપીએ. પોલીસ ટ્રાફિક અંદર ખાલી પેલા ટુ વ્હીલર પર સ્કૂલે જતા પોઈરાને પકડીને બેમાં જાતિયા કરવાના એવું નહીં જવાબદારી છે. કારણ કે તમે કાંડા લખો અને અમે પોલીસ કો બોલીએ પણ એવું નજર પાસે બી દુશ્મન બની જાય. હા, આજરોજ જે મોરચો માંડવામાં આવ્યો હતો, શાના માટે માંડવામાં આવ્યો હતો? ભાઈ, અમે છેલ્લા 5-6 વર્ષથી અરજીઓ આપીએ. નગરપાલિકાને છેલ્લી વાર પ્રમુખને એન્જિનિયર ચીફ ઓફિસ સાહેબને મળી ગયા. એમને કર્મચારીને સૂચના આપી, આડદારા પહેલાં અમારી સામે કાગળમાં નોટ કરી કે આ સ્ટાફ લઈને વલસાડમાં જે ટ્રાફિક કરતો બુક છે તેને ઉચકી લાવવાના અને તેને જે કહ્યો એ કાં તો અમારી માર્કેટ પર લાવીને બેહારો. અમે કોઈની રોજીરોટી પર લાત મારવા માંગતા નથી, પણ અમારી રોજીરોટી પર કોઈ લાત મારે એવી ચલાવવા માંગતા નથી ગામના પહેલાં. બીજો, નગરપાલિકાના પ્રમુખને ચીફ ઓફિસે જ્યારે કર્મચારીને સૂચના આપતા હોય ને પછી બી એ સૂચનાની અમલવારી નહીં થતી હોય, પ્રમુખને ડોઈને પી જતાય, ચીફ ઓફિસરને ડોઈને પી જતાય, તો અમારા આક્ષેપ ભાજા છે કે 1,1500 રૂપિયા હપ્તા પ્રમાણે આલોકની મહિનાની 1.5 લાખ રૂપિયાની આવક જાય, એટલા કાર્યવાહી કરતા નથી. ને હવે બી અમે પ્રમુખ સાહેબના જે જરૂર એડમિટ આપી દીધું છે કે આ 2 દાડાની અંદર અમને કાયમનો નિકાલ નહીં લાવે તો ચોક્કસ મુદત માર્કેટ બંધ, ને અમે વેપારીઓ અહીંયા એમના ગેટ પર ટાવર પર અપાસ પર બેહું કાં તો અહીંયા ધંધો કરું. બીજું, આ કોઈ લાંબી વાત કરવા માંગતા નથી. કેમ કે નગરજનો ગામજનોમાં બી એવી આ લોકો એવું કહે કે ભાઈ માર્કેટ તો ભાઈ માર્કેટવાળાના બી બૈરી બોયરા છે, વેપારીઓના બી બૈરી બોયરા છે, આ બધાના કાપડના વેપારીઓના બી છે, કોઈ બહારના બી છે. અમે જો કે ધરમપુર પાડી ઉમરગામ કે છે કહીએ ને ભાઈ, તો અમને કોઈ જગા પર ધંધો નહીં લગાવે. એની શાકભાજી વેચવા દે કે ની આ કપડાની દુકાનવાળાને તો એનો ઠેલો લગાવવા દે કે એની છત્રીવાળાને એની છત્રી લગાવવા દે. આ તો ટાવરના ગેટ પર નગરપર જનક પાસે ચારે બાજુ પ્રમુખની ઓફિસની પાસે ધંધો કરે એટલે એનામાં પાકું કે હપ્તા સિસ્ટમ ચાલે વલસાડની અંદર, ને એને નાબૂદ કર્યું હોય કે વલસાડના જનજાગૃત નાગરિકો બી આવવું પડશે. ને અમારા જો આજે કોઈ સભ્યો છે આ બધા એમના જ વિસ્તારના છે, ભૂખા મરશે તો કોઈ જોવાનું નથી. હા, એ લોકોને લાગવું હોય તો અમારી માર્કેટમાં બેસાડે, અમારી સાથે ધંધો કરાવે. કેટલા બી હોટાય પછી ખબર પડે કે શાકભાજીના ને માલના કેવી રીતના અંદર જેલમાં જેવું બેહીને પૈયા થાય, લે આવો અમારી સાથે બેસાડો અંદર, અમે બાજુબાજુમાં ઠોકીને જગા કરી આપીએ. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyadee.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.